અમદાવાદ સમાચાર કે જે મોબાઈલમાં કોમ્પ્લેક્ષની એક દુકાનમાં આગ લાગી હતી આ આગ જેટલી દુકાનો બાંધાજે ખાખ થઈ ગઈ છે બાપુનગરમાં શ્યામ શિખર પાસેના કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી ફાયર વિભાગને જાણ કરાય આઠ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા બે કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી ગઈ છે બાપુનગરમાં મોબાઈલ હબ તરીકે ઓળખાય છે આ કોમ્પ્લેક્ષ અને મોબાઈલ જ્વેલરી સહિત બેંકનું એટીએમ પણ આગમાં

પંદર જેટલી દુકાનો વળીને ખાખ થઈ ગયો વિગતો મળી રહી છે એક બેંક એટીએમ પણ વળીને ખાખ થઈ ગયું છે બાપુનગરમાં શ્યામ શિખર પાસે આ જે વિસ્તાર છે ત્યાં આગ લાગી છે કુલ કેટલું નુકસાન છે તમામ તમામને લઈને જાણકારી સામે આવશે હજુ પણ કોઈ ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી કે આ આગ કયા કારણોસર લાગી હોઈ શકે પરંતુ ભીષણ આગ લાગી હતી તસવીરમાં દેખાઈ રહ્યું છે જો કે જેમ આગ પ્રસરી એમ લોકો પણ ગભરાટમાં આવી ગયા હતા અને ભારે અફરાતફરીનો માહોલ આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યો હતો અત્યારે જાણકારી મળી રહી છે તે અનુસાર આઠ જેટલા ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ આગ ઉપર કાબુ મેળવી લીધો છે લગભગ બે કલાક જેટલો સમય લાગ્યો હતો અને ત્યારબાદ આ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો છે હવે તમામ જે તપાસ છે તે કરવામાં આવશે કે કયા કારણોસર આગ લાગી કેટલું નુકસાન થયું છે કેટલી જગ્યાને નુકસાન થયું છે આ તમામને લઈને વધુ તપાસ બાદ સામે આવશે પરંતુ બંને તસવીરમાં આપને બતાવી રહ્યા છે એક તરફ આગ લાગી ત્યારની તસવીર કે જે ખૂબ ભીષણ અને વિકરાળ આગ હતી બીજી તરફ આ આગ ઉપર અત્યારે કાબુ મેળવાઈ ગયો છે તેની તસવીર પણ આપણે અત્યારે બતાવી રહ્યા છે અમદાવાદના બાપુનગર વિસ્તારની આ ઘટના છે આ બાપુનગર શિક્ષક કોમ્પ્લેક્સ છે એના શોપિંગ આગ લાગેલી છે શરૂઆતના તબક્કામાં જે માહિતી મળેલી છે એ પ્રમાણે કોઈ ચાની હતું ને આપણે ત્યાંથી પ્રાથમિક માહિતી છે થઈ થઈ કયા કારણસર એ અંગે એફએસએલ ને બોલાવડાવેલું છે પણ બહાર જે બધાના મતલબ પ્લાસ્ટિક એક્રેલિક સીટના જે બધા છે બધું હતું એ એક બર્નિંગ એલિમેન્ટ મળ્યા હશે પણ એક્ઝેક્ટ કોઝ ઓફ ફાયર શું છે અને કયા કારણસર થઈ એની વિગતવાર તપાસ માટે એફએસએલ ને સૂચના આપેલી છે આગળ તપાસ ચાલુ છે અમુક દુકાનોમાં આગળના ભાગમાં ત્યાં આગળ નુકસાન છે અંદર હજુ હીટ ખાસી છે જેમ જેમ કંટ્રોલમાં આવે એ પ્રમાણે એક એક ઇન્ડિવિજ્યુઅલ શટર ખોલી ચેક કરે છે કર્મચારીઓ કોઈ ઇજા કે જાણવાની નથી ફાયર વિભાગના અધિકારી જણાવી રહ્યા હતા કે એફએસએલને ચોક્કસપણે જાણ કરી દેવાય છે કે જેઓ કયા કારણોસર આગ લાગી તેની તપાસ કરશે મહત્વપૂર્ણ બાબત અહીં રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી આ આગ જે લાગી હતી તેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર ફાઇટર્સ દ્વારા કાબુ મેળવી લેવાયો છ જો કે નુકસાન ચોક્કસપણે થયું હશે કારણ કે પંદર જેટલી દુકાનો આ આગની ઝપેટમાં આવી ગઈ હતી મોબાઈલ હબ તરીકે ઓળખાતું આ કોમ્પ્લેક્ષ છે એટલે સ્વાભાવિક છે કે અનેક ઇલેક્ટ્રિક આઇટમ્સ પણ ત્યાં હોય અને એટલું જ નહીં એક બેંક એટીએમ પણ ત્યાં હોવાની વિગતો છે એટલે તેમને પણ અસર પહોંચી છે ફાયર ફાઈટર્સ સાંજ જેટલા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ આગ ઉપર કાબૂ મેળવી લીધો છે જો કે આ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના સાધનો હતા કે કેમ આ તમામ કે એક તરફ રાજ્યભરમાં ફાયર વિભાગ દ્વારા વિવિધ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હોય કે ફાયર સેફટીને લઈને પૂરતા સાધનો અવેલેબલ છે કે નહીં એવામાં વધુ એક આગની ઘટના અમદાવાદમાંથી સામે આવી છે જે બાપુનગર વિસ્તારમાં બની છે અને મોબાઈલ હબ તરીકે ઓળખાતા માં આગ લાગી હતી જોકે જ્યારે આગ લાગી ત્યારે આસપાસના માં પણ